બોલિવૂડના દિગ્ગજ કલાકાર ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરે ગુરુવારે સવારે નિધન થયું છે. બુધવારે તબિયત ખરાબ થવાને કારણે તેમને મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના મોટા ભાઈ રણધીર કપૂરે કહ્યું હતું કે તેમને કેન્સરની બીમારી હતી અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પણ આ પહેલા પણ ફેબ્રુઆરીમાં તેમને 2 વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઋષિ કપૂર દિગ્ગજ અભિનેતા રાજ કપૂરના બીજા પુત્ર હતા. તેમણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત 1973માં બોબી ફિલ્મથી કરી હતી. આ સાથે જ તેઓ બાળ કલાકારના રૂપમાં શ્રી 420 અને મેરા નામ જોકરમાં પણ જોવા મળ્યા હતા. ઋષિ કપૂરે છેલ્લે ઇમરાન હાશમી સાથે ધ બોડી ફિલ્મમાં કામ કર્યું હતું. તેમણે હાલમાં જ જાહેરાત કરી હતી કે તેમની આવનારી ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે હશે. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ધ રિટર્નની હિન્દી રિમેક હશે. ઋષિ કપૂર 2 વર્ષથી કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. વર્ષ 2018માં ઋષિ કપૂર કેન્સરની સારવાર કરાવવા માટે ન્યૂયોર્ક ગયા હતા. ઘણા મહિના સુધી ત્યાં સારવાર કરાવ્યા બાદ 2019માં તેઓ ભારત પરત ફર્યા, જે કે ભારત આવ્યા બાદ પણ તેમણે સતત હોસ્પિટલ જવું પડ્યું હતું. જાણીતા અભિનેતા ઇરફાન ખાનના નિધનના બીજા જ દિવસે ઋષિ કપૂરનું અવસાન થયું છે. આ મામલે ટ્વીટ કરીને અમિતાભ બચ્ચને કહ્યું કે હું તૂટી ચૂક્યો છું. ઋષિ કપૂર તેમના પરિવારમાં પત્ની નીતુ કપૂર, પુત્ર રણબીર કપૂર અને પુત્રી રિધિમાને છોડીને ગયા છે. ઋષિ કપૂરે ભારતીય સિનેમા જગતને કેટલીક યાદગાર ફિલ્મો આપી છે, જેમાં બોબી, પ્રેમરોગ, ચાંદની, હિના, અમર અકબર એન્થની, બોલ રાધા બોલ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ઋષિ કપૂરની કરિયર 1970થી શરૂ થઈ છે તો છેક તેમના મૃત્યુ સુધી ચાલી તેમ કહી શકાય. વર્ષ 2000 બાદ તેમણે બીજી ઇનિંગ શરૂ કરતા હમ તુમ, ફના, લવ આજકલ અને પટિયાલા હાઉસ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે સૌમ્ય જોશીના ખૂબ જાણીતા નાટક પરથી બનેલી ફિલ્મ 102 નોટ આઉટમાં અમિતાભ બચ્ચન સાથે દમદાર રોલ કર્યો હતો. આ ફિલ્મમાં એક સંયોગી પણ હતો કે બંને મહાન અભિનેતાએ આશરે 25 વર્ષો બાદ એક સાથે કામ કર્યું હતું. ઋષિ કપૂરને બોબી ફિલ્મ માટે 1974માં બેસ્ટ એક્ટર તરીકેનો નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉપરાંત રશિયાની સરકારે પણ તેમનું સિનેમામાં યોગદાન બદલ સન્માન કર્યું હતું.